પાપીના ચણોદમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા બાદ માફીપત્ર લખાવવાના અને તે બાદ હિન્દુ સંગઠનો વાલીઓના વિરોધમાં શાળા સંચાલકોએ માફી માંગી છંછેડેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે। વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ કમ્પાઉન્ડમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। શાળાના શિસ્ત કમિટીના હેડ કલ્પેશ ભગતે વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવી માફીપત્ર લખાવ્યું હતું, જે સંબંધે વિદ્યાર્થીઓના વાલીને જાણ કરાતા તેમજ સોશિયલ મીડિયામાં બનાવ વાયરલ થયો હતો। બંને વિદ્યાર્થીઓના વાલી તથા વલસાડ જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ તથા કાર્યકર્તાઓએ મીડિયાની હાજરીમાં શાળા ઉપર પહોંચી શાળાના આચાર્યને મળી ઉપરોક્ત બનાવ સંબંધે રજૂઆત કરી હતી। ફરી આવો કોઈ બનાવ ન બને તે બાબતે કલ્પેશ ભગત તથા શાળાના આચાર્ય સેવિયો ક્રિસ્ટો ખુટીનો દ્વારા સ્કૂલના લેટર પેડ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને મીડિયાના મિત્રોની હાજરીમાં માફી પત્રો લખી આપતા આ વિવાદનો અંત આવ્યો હતો। મોટેથી બોલવાથી શિસ્ત વિરુદ્ધનું પગલું જણાતા શિસ્તનું કામ સંભાળતા શિક્ષકે આ બંને બાળકોને બોલાવેલા અને એમની પાસેથી માફી પત્ર લખાવેલું। ત્યારબાદ આ વિદ્યાર્થીઓ અને બીજા સંગઠનોને આ ધ્યાન ઉપર આવતા એ બધા શાળામાં સંચાલકોને મળેલા અને સંચાલકોએ પણ સ્વીકારેલું કે આમાં બીજો કોઈ એમનો હેતુ ન હતો, પણ શાળાની એક શિસ્તબદ્ધ સંસ્થા પણ શિસ્ત જળવાઈ રહે એવો આશય હતો અને એમને પણ કદાચ કોઈ ધાર્મિક ભાવના દુભાઈ હોય તો એમણે પણ માફી માગેલી। આમ સંચાલક મંડળે અને જ્યારે માફીપત્ર લીધેલું એમણે પણ માફી માગી અને આમ બંને પક્ષકારોએ સાથે મળી ચર્ચા કરી અને સુખદ સમાધાન થયેલું છે અને આ બાબતે કોઈ પ્રત્યાઘાત પડેલ નથી અને બિલકુલ શાંતિ છે। નહી, એવી કોઈ બાબત અમારા ધ્યાન ઉપર આવી નથી, પણ અમે શાળાના સંચાલકો અને પ્રિન્સિપલ સાહેબને બોલાવી અને રૂબરૂમાં મેં જાતે એમને સૂચના આપેલ છે કે ભાઈ હવે ક્યારે પણ આવો સ્કૂલમાં બનાવ બને, બાળકો નાનું નાનું બાળ માનસ છે, આવા બનાવથી તમે એના બાળ માનસ ઉપર એની વિપરીત અસર થાય છે, એટલે સ્કૂલમાં આવો કોઈ પણ બનાવ બને તો તમે વાલી મંડળના ધ્યાન ઉપર લાવો અથવા તો એ બાળકોના વાલીને સ્કૂલમાં બોલાવી એમના ધ્યાન ઉપર લાવો અને વાલી લેવલે તમે બાળકને સમજાવો, ડાયરેક્ટ તમે આ રીતે બાળક સાથે વર્તન નહીં કરો એવી અમારા તરફથી પણ સૂચના આપવામાં આવી છે અને જે માફીપત્ર જેણે લીધું છે એણે પણ સંસ્થા તરફથી એને ઠપકો આપવામાં આવી છે।